વાંચવા પુરાણ પણ થાય છે એના ઉપર મનન પણ થાય છે એના ઉપર રિફ્લેક્શન પણ થાય છે અને આ નીચેના સાલમાં એના ઉપર લેક્ચર પણ થાય છે પણ જે બીજો ભાગ છે મને એના ઉપર જરા ભાર આવે છે ઘણી વખત અમુક લોકો આપણા ઉપર આંગળી ચિંતા હોય કે જ્યારે તમે આગી રાત આવતા હોય છે જ્યારે આગી રાત આવે છે જ્યાં અલીને મનાવવામાં આવે છે તો તમે ફકત અલી અલી કરો છો તમે ફકત અલીને પુકારો છો તમે ફકત અલી અલી કરો છો તો અહીંયા મારો જવાબ શું કે સુમી જવાબ સૌ સહેલો છે આમાં કે કુરાની મજીદ ઉપર આપણે વિચાર કરતા હોય છે પણ ક્યારેક આપણે એમ થાય છે કે અલીના જિંદગી ઉપર આપણે કાંઈ વિચાર કર્યા છે કે નથી કર્યા તો અજબ નથી લાગતું કે અહીંયાથી આપણે મહેનત અને કોશિશ કરે કે અલીના જિંદગી બારામાં ચર્ચા કરે અને આપણે અલી અલી કરે અને આ જ વસ્તુ ગઈકાલે તમારા હિંમતમાં હવે એક ઝોક્ટર રાખ્યો હતો તમને ગઈકાલે હું એક પહેલા આપ્યો હતો કે આપણે આજ નિરાંતે મારો સંદેશો સૌ ટૂંકો હશે અને સૌ સાંકળ હશે કે ફકત અલીના નામથી કેટલો બરકત છે ઇન્સાન ફકત આ અલીનું નામ જ્યારે જબાન ઉપર આવે છે ત્યારે જિંદગી સુધરી જાય છે જ્યારે ફકત આ અલીનું નામ જબાનમાં આવે છે તો ઇન્સાનની તકદીર પણ હું તમને લઈ જાઉં આપણા દસમામાં ઇમામ આલી મુહમ્મદ અલી સલામ જમાનામાં જ્યારે પોતે બગદાદ જ્યારે પોતે સાંભળવા રહેતા ઇરાકનો માહોલ છે બગદાદમાં એક શખ્સ છે કે જે ઇમામનો એકદમ મોટો છાવાવાળો એક પાબંદ શિયા છે ઇમામ એનું નામ છે યુનુસે નકાશ એનું નામ છે યુનુસે નકાશ નકાશ તો એને ચિત્ર આપવામાં આવ્યું હતું એનું નામ યુનુસ નકાશ નો મતલબ એ થાય છે કે જે માણસ નકાશી કરતો હોય જે દેસાઈ કરતો હોય હવે આપણા ખેડૂતોમાં તો બહુ ના હોય પણ જે લોકો જ્યારે ગયા છે આ લોકો જોયા હશે કે ઈરાન ઈરાકમાં આ લોકોને ખ્રિશ્ચિયોમાં આ લોકો વિજય ઉપર નકાશી બહુ કરે એના ઉપર આયતની ગુણાન લખે એના ઉપર થાય આ લોકો દેશી ને કરે એ તમે જોશો આ લોકોના વિજય ઉપર એ હસે છે અને આપણે પણ જ્યારે જાતા હોય તો આપણે ઘણી વખત મહેનત અને કોશિશ કરતા હોય કે એવી વિજય આપણે લઈએ ને એના ઉપર નકાશી કરાવે આપણા ખ્રિશ્ચિયોમાં તો બહુ ઓછું હોય છે પણ આ લોકો જેવી જેવી વિધી હોય જેવો જેવો પાનો હોય વિધી ઉપર એના એના પ્રમાણે આ લોકો એના ઉપર નકાશી કરે એના ઉપર આ લોકો વસ્તુ રાખે તો આ યુનુસે નકાશ એક મશહૂર અને મારૂફ હતો ઈરાકની અંદરમાં અને ખાસ કરીને બગદાદમાં કે એના જેવો નકાશ કોઈ કરવા વાળો નહોતો એના જેવો કોઈ નકાશી કરવા વાળો નહોતો અને એ જમાનામાં અહીંયાથી ચલુ થતું હતું બહુ ઝાઝા માણસ પાસે આ તો મેહાર પણ છો આ લોકો પાસે આનો એક્સપિરિયન્સ જરાય નહોતો અમુક લોકો હતા કે જે આ વસ્તુ કરતા હતા એ જમાનાનો બાદશાહ બની અબ્બાસનો આ લોકોનું ઝુલમ તો હવે આપણે તમે બધાએ જાણો છો બધાને ખબર છે વયાન કરવાની જરૂર પણ નથી અને આખું સુજન નથી આજે અને બની અબ્બાસ નો જે બાદશાહ હતો એ જમાનાનો એને જંગમાં એક ભીતાન મળે છે જંગમાં એને એક ભીતાન મળે છે અને ભીતાન તો એક પાનો વિટીનો એક હીરો હતો એક પ્યક ખ્રિશિયસ હતો કે જેની રકમ જે જેનો વાલર કોઈ લગાવી નતું શકતું કે આટલું વાલર વખ્યા હતા અને બ્રિટન ગેમમાં આ વસ્તુ કોઈની હતી કારણ કે તમને ખબર છે એ જમાનામાં જ્યારે જંગ થતી હતી ત્યારે કોઈ માછી બ્રિટન મળતું હતું ઇસ્લામ મળતા હતા અને કનીસો અને આ બધી વસ્તુ થતી હતી
તો એ હૃદયના ગેરમાં છે એને આ વસ્તુ બની તો હવે એને ઈરાદો છો કે એના ઉપર પોતે નક્કાશી કરાવે એના બદલે જેટલા માણસો હતા એનાથી સવાલ કરે છે કે બગદાદમાં સૌથી સારામાં સારો નક્કાશી કરવા વાળો કોણ છે તો બધાયના જબારમાંથી ફક્ત એક જુમલો યુનુસે નક્કાશ મશહૂર એ મારો હતો બગદાદ તો બાદશાહ કહે છે બોલાવો એને કે જો સૌથી સારામાં સારો હોય તો બોલાવો બગદાદ દરબારમાં એને યુનુસે નક્કાશને બોલાવવામાં આવે છે દરબારમાં આવે છે બાદશાહ સાથે બોલાવવામાં આવે છે બાદશાહ સાથે પોતે ગુફ્તગુ કરે છે ગુફ્તગુ કરતા કરતા બાદશાહ એ કહે છે કે મને સાંભળવામાં આવ્યું છે કે આખા ઈરાકમાં આખા બગદાદમાં તું સૌથી સારામાં સારો નક્કાશી કરવા માંગુ છું મને એક આ હીરો મળ્યો છે એક આ ફિયર પ્રેશિયસ મળ્યો છે વિધાન દુર્ગ્યામાં એના ઉપર મને નક્કાશી કરવાનું છે તું મને કરી દેશ કે નહીં કરી દે તમને ખબર છે જ્યારે બાદશાહ કઈ પૂછે કબૂલ પડે ઈલાજ ના હોય સર કે હા કરી દેશ તમને તો કે હું તમને આ પાનો આપું છું અને હું તને ચેતવણી આપું છું કે તું આ પાનાને સરખી રીતે રાખજે કારણ કે આના જેવું બીજું ક્યાંય નહીં મળે અને હું તને અમુક દિવસ હું મોહલત દઉં છું તું નકાશી કરીને અને જ્યારે આ દિવસ છે તો હું એક માણસને બોલાવીશ કે તું પાછો મારા દરબારમાં આવીને મને આ નકાશી કરેલું તું મને આપી યુસે નકાશ પાનો લે છે એવો લે છે એના ઘરે જાય છે એના ઘરે જાય છે તો ફરઝંદની નજર એના ઉપર પડે છે એમ છોકરાની યુસે નકાશી છોકરાની નજર આ પાના ઉપર પડે છે તો કહે છે કે બાબા આવું પાનું તો મેં કોઈ દિવસ જોયું નથી મને દેખાડો ને જરા તું જો યુસે નકાશના ઝહેનમાં એક વસ્તુ આવી કે આ બાદશાહ મને આપ્યું છે જો આ પાનાને કાંઈ થઈ ગયું તો હું પણ જીવતો ને જીવતો ને રહું અને મારા ઘરવાળા પણ કોઈ જીવતા નહીં તો એ દેતો નથી તો ઘરવાળી એસિસ્ટ કરે છે કે દેને કાંઈ નહીં થઈ જાય કોઈ નહીં જોઈએ જોવું છે જોવા દે તો એવું છે નકાશ દે છે છોકરાના હાથમાં રાખે છે બનાવ બને છે પાનો નીચે પડી જાય છે અને આ હીરાના બે કટકા થઈ જાય આ હીરો કે જે ભાષાએ ચેતવણી આપી હતી કે ધ્યાન રાખજે એના બે કટકા થઈ જાય છે યુનુસે નકાશ વ્યાધિમાં પડી જાય છે કરે તો શું કરે આખી રાત નિંદર ના આવી અમુક દિવસ પછી બાદશાહ પાસે પાછો જવાબ કરું તો શું કરું યાદ આવી ગયું મારા બોગલા સામરના મધ્ય છે એના પછી હું જાઉં શાયદ એના પછી મને આનું કાંઈ ઈલાજ હોય યાદ રાખજો એ પણ એ માં બધા કે જે નામ આવી છે આવી મેં મોહમ્મદ ખજા કરે છે સવારના વેળનો રવાનો થાય છે સામાવા ઉગે છે ઇમામ જ્યારે યુનુસે નકાશને જોઈ છે ત્યારે ઇમામ મુસ્કુરાવા લાગે છે એટલા ખુશ થાય છે યુનુસે નકાશને ખુશામદીદ કરે છે એને ઇસ્તિકબાલ માટે જાય છે એને સલામ કરે છે ઘરે લગાવે છે અને એમનાથી સવાલ કરે છે યુનુસે નકાશ તું દર ફેરે જ્યારે અમારી મુલાકાતે આવતો હોય ત્યારે તું ખુશી ખુશી સાથે હોય આજે તારું મોઢું કેમ પડે છે એ છે મોગલા મુસીબત છે તો ઇમામ વધારે મુસ્કુરાય છે અને કહે છે કે હું તને બતાવું તું શા માટે અહીંયા આવ્યો છે કે તું મને બતાવશ કે તું શા માટે કે છે મોગલા દીનની જે વાત છે તમને પણ ખબર છે તમે બતાવો હું શા માટે આવ્યો છું તો ઇમામે એ કહે છે કે તું બાદશાહ પછી ગયો હતો બાદશાહે તને પાનો આપ્યો હતો અને તને એના ઉપર નકાશી કરવાનું કીધું હતું અને તારા છોકરાના હાથમાંથી પડ્યું અને એના બે કરી દીધો અને તું આ એના માટે અમારા પાસે આવ્યો છે ઇલા મુસ્કે છે બોલે તમારી વાત તો સૌ સાચી છે એના માટે જ હું આવ્યો છું અને ઇમામે એક જુમલો કહે છે કે યુનુસે નકાશ અમને તમારા જેવા શિયા એકદમ ના પસંદ છે કે જ્યારે આ લોકો મુશ્કેલીમાં પડે છે ત્યારે અમને યાદ કરે છે
ઇમામ રાજી થાય છે કે જ્યારે મુસીબતમાં પડે છે યુનુસે નકાશ તો એના ઝહેરમાં ઇમામ યાદ આવે છે કે હું ઇમામ પાસે જાઉં અને એના પાસે મદદ માંગું તો પારો દેસ ના જ્યારે આપણે મુસીબતમાં પડતા હોય તો કેટલા પણ ઇમામ ક્યારે મને એમ થાય છે કે મારા ઇમામને હું પુકારું મારા ઇમામ આવીના જુઓ છે તો આપણે કહેવાય ખરા છે ઇમામ અલી ابن محمد صلى الله عليه وسلم اللهم صل على محمد وعلى محمد એને કે છે યુનુસ નકાશ જે દિવસે તમે પાછો દરબારમાં બોલાવવામાં આવે એની મોર કે તું દરબારમાં જા જ્યારે તું તારા શહેરમાં રહે અને જ્યારે આ હીરાના બે કટકાના ખિસ્સામાં હોય તો ફકત એક જુમલો કહે છે યા અલી મદદ મુશ્કેલ હોશે તો ફકત આ જુમલો કહે છે મુસે નકાશ કહે છે સે મોલા એમ કરીશ પાછો બગડા જાય છે પછી બગડા પહોંચે છે ત્યારે એનું ઝહેન સરખું નથી તો વ્યાધિમાં છે કે એસકો એક જુમલા છે આ પાનો કેમ પાછું બોલે કે ઇમામ તો મને કઈ બોલ્યા નથી ઇમામ તો કઈ કહી રહ્યા મારા સાંભળો એક જુમલા બોલવાથી બે પાના કેમ સાથે થઈ જાય વિચાર મહા તો દિવસ આવ્યો દરબારમાં એને આમંત્રણ આવ્યું જ્યારે એ શહેરમાં પહોંચે છે આસમાન તરફ નિગાહ કરે છે અને ઇમામ એને કીધા કે તું ફક્ત આ જુમલો જ બોલજે ને કાંઈ કરજે અને તું દરબારમાં આવ્યો છે યુનુસે નકાશ આસમાન તરફ નિગાહ કરે છે અને કહે છે યા અલી મદદ મુશ્કેલ દરબાર થઈ ગયો દરબારમાં પહોંચે છે ત્યારે બાદશાહે યુનુસને પૂછે છે કે મેં વિરોધ અને દીધો હતો એનું તું શું કહ્યું નકાશી છું એના ઉપર કે ના છું તો યુનુસ જવાબમાં શું આપે વિચાર કરતો હતો હાંજી કાઈ બોલે એની બોર બાદશાહે ને કે છે યુનુસ મને તારા પાસે એક માંગણી છે જો તું કબૂલ કરતો તો યુનુસ કે છે બોલો બાદશાહ શું માંગણી છે તમારા પાસે યુનુસ તને ખબર છે જ્યારથી મને આ પાનો મળ્યો અને મારા દરબારમાં સમાચાર મળ્યા કે મને એક એવો હીરો મળ્યો છે કે જે દુનિયામાં બહુ રાર છે તો તને ખબર છે મારા પાસે બે ઘરવાળી છે બે ઘરવાળી બાજી રહી છે કે આ હીરા ઉપર જ્યારે નકાશી થઈ જશે ત્યારે મારું હશે અને બીજી કે છે આ ત્યારે મારું હશે તો મારા પાસે આજે તારા પાસે એ માંગણી છે કે જો તું કઈ એવું કઈ કામ કરી શકે અને આ હીરાના બે કટકા કરી નાખ તો એક મારી એક ઘરવાળી લેતો સર્વ મધુ લડાઈ થવા માટે મુઆવિયા સાથે
જ્યારે આ લોકો મદીનાથી નીકળે છે ત્યારે એક ગામમાં આ લોકો વટાય છે કે જે ગામનું નામ સિફિનથી જરાક બાજુમાં છે, એ ગામનું નામ છે રફા. આજના જમાનામાં તમે જુઓ છો તમે મળશે રફા કહીએ છે. એ મક્કા જગ્યા ઉપર ઇમામ લોકો જ્યારે ઇમામ અને એમના સાથીઓ જ્યારે પહોંચે છે ત્યારે લોકો અહીંયા લોકોના ખૈમા લગાવે છે અને અહીંયા ઇસ્તિરાહત કરે. જ્યારે નમાઝનો ટાઈમ થાય છે તો ઇમામના અસ્હાબો અઝાન લગાવે છે, અઝાન આપે છે અને એ જગ્યામાં એક નાનકડું ચર્ચ ઇગ્રીસ હતો જ્યાં એક પાદરી રહેતો હતો. આ ઇગ્રીસ નેતરમાં કેટલા વખત છે પોતે આ ઇગ્રીસ નેતરમાં કામ કરતો હતો, ઇગ્રીસ નેતરમાં પોતે કામ કરતો હતો. જ્યારે અઝાનનો ટાઈમ થાય છે અને જ્યારે ઇમામના અસ્હાબ અઝાન દે છે તો આ પાદરીના કાનમાં આ અવાજ આવે. મુસલમાન તમે એની મુલાકાત કરી શકો છો તમને જો તમે ચાહતા હોય તો. કે છે હા મને લઈ જાઓ એના પાસે. તો આવું કે છે અમે મોગલા પાસે રજા માંગવા જાય પછી તું બાકી એટલા જે મને કામ હોય તો ઇમામ ઇજાજત આપે છે, પાદરી આપે છે, ઇમામ ના ખૈમા માં ઘરે છે ત્યારે જોઈ છે એવો માણસ છે કે સખત કપડા માં બેસે છે. પાદરી એમને જોઈ કે પૂછે છે કે તમે છો રસૂલ ના જાનશી? કે છે હા હું છું. મુસલમાન કોણ સિદ્ધાંતા ઉપર છે? તમારામાં અને અમારામાં કોણ સિદ્ધાંતા ઉપર છે? તો ઇમામ જવાબ દેવા હોય એને કે છે સવાલ અમર વાળે મુહમ્મદ ઇમામ એને જવાબ કે છે. ઇમામ એને પાંચ સવાલ કરે છે એ કે તું કે છે કે તમારું દિન સાચું છે કે અમારું દિન સાચું છે? તો એ કે છે પાદરી કે હું તને ઘરોની સાથે બતાવી શકું કે અમારું દિન વધારે સાચું છે. પાણી છે ને નદી એ તો આપણે અટલેક ફ્લેવ જોઈ છે કરબલામાં. એ પાણી એ વખતમાં શામ સુધી જાગતું હતું એટલે શામ થી એ જગ્યામાં વસાત થતો એ કરબલા સુધી જાય. આ લોકો ફુરાત બાજુમાં આવે છે અને કહે છે કે હું તને બતાવું કે મારો દિન સાચો છે. એ કે મારા પાસે તાકાત છે કે હું આ પાણી ઉપર પાણી શકું. મારા પાસે તાકાત છે કે આ પાણી ઉપર હું ચાલી શકું. કહે છે બસ બતાવો મને કેવી રીતે ચાલે છે. એક રિવાયતમાં મળે છે કે આ પાદરી એને બતાવે છે કે પોતે શું બયાન કર્યો હતો અને બીજા રિવાયતમાં આપણે એક મળે છે કે ખુદ ઇમામ એનાથી સવાલ કરે છે એસકો તું મને કહે છે કે તું શું બોલ્યો હતો યા હું તને બતાવું કે તું શું બોલ્યો હતો.
अमुक रिवायत में आपने ने मले छे या मुं तने बताओ के तू सु बोलो हतो या तू मने बतावस के तू सु જ્યારે અહીંયા અસહન થાય છે આ પાદરી અજબ થઈ જાય છે કે આ માણસ શું બોલી રહ્યો છે તું કે છે તું મને બતાવ કે હું શું બોલતો હતો તેથી તારી જબાનમાં તારા કિતાબની અંદરમાં ઇન્જિલની અંદરમાં એક શખ્સનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જેનું નામ ઇલિયા છે એ તારી જબાનમાં છે પણ અરબી જબાનનું નામ આ શખ્સનું નામ અલી છે અને તું આ અલીનું નામ પુકારીને તું આ પાણી ઉપર ચાલતો હતો અને મારા પાસે પણ તાકાત છે એના ઉપર ચાલવા અલીએ દેખાડે છે કે પોતે પણ પાણી ઉપર ચાલે છે આ પાદરી સવાલ કે તમે કોણ છો એ કે જેનું નામ તું પુકારી રહ્યો છે નારે આ લોકો તો અમારી મદદ કરવાને આવ્યા છે
Amen.